brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર. દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને સૌથી મોટો લોકશાહીનો તહેવાર અત્યારે દેશના આંગણે દસ્તક આપી રહ્યો છે. એનો અર્થ એ થાય છે કે 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે ચૂંટણી આવી ગઈ છે. જનતાએ જેને ખોબા ને ખોબા મત આપી અને સાંસદ બનાવ્યા હતા તેમનો કાર્યકાળ હવે પૂરો થવાની ઘડીઓ ગણાઈ રહી છે. એ વચ્ચે દાહોદની અંદર એવું તો શું થયું, એવા તો સાંસદે લોકોને કેવા લટકાવ્યા કે જેને લઈ અને નેતાઓએ પ્રવેશ ના કરવો અથવા તો અહીંયા ચૂંટણી પ્રચાર માટે ન આવવું તેવા બોર્ડ માર્યા છે. શું છે તે સમગ્ર વાત જાણો સાંસદના આ હિસાબમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. શું છે સમગ્ર મામલો દાહોદની અંદર, જુઓ સાંસદના હિસાબમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા 4-5 સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સોસાયટીઓમાં આશરે 400થી વધુ મકાનો આવેલા છે, પરંતુ છેલ્લા 8 વર્ષ વીતી ગયા બાદ પણ મુખ્ય રોડ બન્યો નથી. અનેક રજૂઆતો બાદ નવેમ્બર 2023માં સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓએ આ રોડનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું, પરંતુ ખાતમુહૂર્તના 4 મહિના વીતી જવા છતાં પણ રસ્તાની કામગીરી ન થતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત સોસાયટીમાં પાણીની ગટર, રસ્તા કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અને જો રસ્તાઓ ના બને તો કોઈ પણ મતદાર લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે અને કોઈ નેતાઓએ વોટ માગવા સોસાયટીમાં આવવું નહીં તેવા સ્પષ્ટ જણાવતા બોર્ડ પણ લગાવાયા છે. અને ચૂંટણી બહિષ્કારની પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલ તમામ 400 ઘરોના રહીશો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે અને લોકસભા ચૂંટણીના બહિષ્કારનું એલાન કરી દીધું છે. ત્યારે આવો જાણીએ શું કહે છે ત્યાંના લોકો. દાહોદની દેલસર ખાતે આવેલી આદિત્ય રેસિડેન્સીના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અમારી સાથે સોસાયટીના રહીશો છે, તેમની સાથે વાત કરીશું. ચૂંટણીનો બહિષ્કાર, ચૂંટણીની જે તારીખો જાહેર થઈ ચૂકી છે અને અત્યારે આપ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છો, શું કારણ છે? કારણ એ જ છે કે અમારી સોસાયટી લગભગ 10-11 વર્ષ થઈ ગયા છે બન્યાને, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા અમને મળી નથી. નથી રોડ અહીંયા, નથી પાણીની સુવિધા, કે નથી કોઈ કચરાનો નિકાલની વ્યવસ્થા. બધી સમસ્યાઓ જ છે. વારંવાર રજૂઆતો અમે કરી છે, નીચલા લેવલથી લઈને ઉપલા લેવલ સુધી તમામ કક્ષાએ અમે રજૂઆતો કરી છે, લેખિતમાં પણ આપ્યું છે, અને રસ્તો હોય રસ્તો મળ્યો નથી. અને છેલ્લે હમણાં દિવાળી પર ખાતમુહૂર્ત પણ કરી ગયા છે, પણ કોઈ ત્યાર પછી હજુ સુધી કોઈ આવ્યા નથી. ચોક્કસથી અમારી સાથે મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું, કેમ કે સરકાર મહિલાને પ્રાધાન્ય સૌથી પહેલા આપતી હોય છે, અને તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? જે સરકાર દ્વારા તમને વંચિત રાખવામાં આવી રહ્યા છે ને, અત્યારે બહિષ્કારના સૂરો વાગી રહ્યા છે, શું કે? કઈ નહીં, અમે ક્યારથી વિરોધ કરી રહ્યા છે, પણ અમને બહુ તકલીફ પડે છે. ગાડીઓ બી અમારી બગડી ગઈ છે, વારંવાર ખર્ચા કરીને થાકી ગયા છીએ. ચોક્કસથી અમારી સાથે બીજા એક પુરુષ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ચૂંટણીનો બહિષ્કાર, જો સરકાર આપને રોડ અને પૂરતી જે વંચિત જે સુવિધાઓ ના આપે તો આગળ કયા રીતના કાર્યક્રમો? બસ તમામ પ્રકારના જેટલા શક્ય હશે કાયદાની હેઠળ, કાયદેસરની તમામ પ્રકારની અમે અમારા પ્રયત્ન ચાલુ, વર્ષોથી ચાલી જ રહ્યા છે પ્રયત્ન, પણ હવે આ વસ્તુ ચરમસીમાએ પહોંચી ગયું. પણ જ્યારે ખાતમુહૂર્ત થયું અને પછી પણ 5-5 મહિના સુધી પણ કોઈ નેતા ફરક્યો નથી, ફક્ત વધામણા લેવા માટે જ આગળ આવે છે લોકો. અને તો કે એવું પણ કેવા કેવડાયું હતું કે ભાઈ આ જગ્યા તમને દાનમાં આપી છે તો તમે એનું સ્વાગત કરો, તાળીઓના ગડગડી વધારી, તો બધા બિચારા મજબૂર 4-4 કલાક કડકમ હોય ને તાળીઓના ગડગડ વધારી પણ લીધા નેતાને, પણ એના પછી પણ કોઈ નહીં. પણ જ્યારે ત્યારે એવું સાંભળવા મળે છે કે આ જગ્યા ખાનગીની છે, તો ખાનગીની હોય તો તમે ખાતમુહૂર્ત કેવી રીતે કર્યું? અને ખાતમુહૂર્ત કર્યું તો તમારી પાસે કંઈક તો હોવું જોઈએ ને. આજે તમારી પાસે રસ્તો ક્યારે મળશે? તમારી પાસે પ્રોવિઝન હશે, ગ્રાન્ટ આવી હશે, એનું એપ્રુવલ મળી હશે તો તમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છો અહીંયા ગાડી, કે હવામાં ખાલી તાળીઓને ગડગડાટ માટે જ આવ્યા હતા અહીંયા ગાડી? એક પ્રોપેગન્ડા, ઇલેક્શન પ્રોપેગન્ડા જેવું લાગ્યું. લોકોને લોલીપોપ આવી લઈને વયા ગયા લોકો આવીને.
અમારી સાથે એક વૃદ્ધ વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. કાકા, નો વોટ નો રોડ કઈ રીતનું હવે આગામી સમયમાં જો સરકાર આપની માંગ ના માને તો આગામી કઈ રીતનું કાર્ય થશે? અમે લોકોએ લગભગ અહીંયા જ્યારથી અહીં રહેવા આવ્યા છે, લગભગ અમે રહેવા માટે તો 2014 આ બધા અને સોસાયટી 2011 બળેલી છે, પરંતુ અત્યાર સુધી રોડની પણ કોઈ સુવિધા નથી થઈ. વારંવાર રજૂઆતો કરી છે, ગંદા પાણી નીકળવાની બી વ્યવસ્થા નથી, કચરાની પણ વ્યવસ્થા થઈ નથી. અને જ્યારે જ્યારે અમે ઉપર રજૂઆતો કરી છે ત્યારે એ લોકો એવું કહ્યું કે થઈ જશે, તમારું કામ તો થઈ જ જશે, આ વખતે તો થઈ જશે, આ વખતે થઈ જશે કરીને 3-3, 4-4 ચૂંટણીઓમાં અમે વોટ પણ આપ્યા છે, બધું પણ કર્યું છે અને ખાલી ખોખલા વચનો આપે છે પરંતુ કામ કંઈ કરતા નથી. અને પછી જ્યારે એટલે આ લોકસભાની વાત આવી અને અમે રોડ ને વોટ ને બોર્ડ માર્યું ત્યારે અમને એવું કીધું છે કે અમારા હાથમાં કશું નથી, તમારી રીતે કરો. એટલે અમે લોકો હવે થાકી ગયા છે, ત્રસ્ત થઈ ગયા છે અને વૃદ્ધ માણસો પણ છે, એક બે કાકા તો ગબડી પણ ગયા હતા અહીંથી અને ફ્રેક્ચર પણ થયા છે. આ બધી જવાબદારીઓ કોની આવે છે? સરપંચે જ્યારે આ બધી રોડનો નિકાલ એટલે બિલ્ડિંગ બની હોય ત્યારે ગવર્મેન્ટે એની મંજૂરી આપી હોય અથવા બિલ્ડરને બધી જ કામગીરી માટે મંજૂરી આપી હોય, રોડની પરમિશન પણ આપી હશે અને રોડ પણ કાઢી આપ્યો હશે, ત્યાર પછી જ મકાન બન્યું હશે ને. તો પછી આવા રીતે અમને અંધારામાં રાખીને છેતરપિંડી કરવામાં આવી છે, તો આનો કંઈક નિકાલ થાય એના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે અમારી વિનંતી છે. ચોક્કસથી કહી શકાય કે આદિત્ય રેસિડેન્સીના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે નો રોડ નો વોટ એના સુર અત્યારે ઉચ્ચારી રહ્યા છે અને સરકારી અધિકારી તંત્રના કાન ખુલે તેવી અહીંયા ગુહાર કરી રહ્યા છે. ધ્રુગોસ્વામી, ગુજરાત તક, દાહોદ.